આજરોજ કોડીનાર તાલુકાના તોકતે વાવાઝોડાની આફતના કારણે ઉનાળુ પાક તેમજ બગાયતી પાકને મોટું નુકસાન થયું હતું. તેનું સર્વે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું. તેમાં 8,000થી વધુ ખેડૂતોએ અરજી કરેલી હતી, પણ જે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા તે અરજી કરેલ તે ખેડૂતોને રાજ્ય સરકારથી એક પણ પૈસાની સહાય નથી મળી. તો આજે કોડીનાર નુકસાન ગયું છે એને સહાય ચૂકવવામાં આવશે આવી વાત સરકારે કરી હતી, અને એના અનુસંધાને સરકારે સર્વે ટીમ બનાવી અને સર્વે ટીમોને જે તે કામ મોકલીને જેને નુકસાન થયું હતું એવા બધાને સર્વે કરવાનું કીધું હતું. પણ ક્યાંક ને ક્યાંક એમાં કસુરવાન થયું હોય કે ચૂક થયું હોય, જે કંઈ બન્યું હોય એમાં કેટલાક ખેડૂતોને મળ્યા છે અને કેટલાક ખેડૂતોને નથી મળ્યા. હવે નથી મળ્યા એ ખેડૂતો માટે પણ સરકારે જાહેર કર્યું હતું કે એમના ફોર્મ ભરીને આપી દો ઓફિસમાં ઓફલાઈન, કારણ કે લાઇટનો પ્રશ્ન હોવાના લીધે ઓનલાઈન થઈ શકે એમ નહોતું એટલે ઓફલાઈન ભરી આપવાનું કીધું હતું. આજે કોડીનારમાં 6,800 જેટલા ફોર્મ ભરેલા પડ્યા છે એનો સરકાર નિકાલ નથી કરતી. અમે મામલતદારશ્રીને, ડીડીઓશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છતાં મુખ્યમંત્રી કક્ષાએ પણ એને ના નથી પાડતા, એમને ચૂકવતા નથી. એટલે અમારી વાત છે કે જો ખેડૂતો ખોટા હોય તો એને ના પાડી આપવામાં આવે, અથવા ખેડૂતો જો સાચા હોય તો એને ચૂકવી આપવામાં આવે. આના માટે અમે કાર્યક્રમ કરીએ છીએ, કારણ કે આજે તો વાવાઝોડાને 2.5 માસ જેટલો સમય વહી ગયો છે. 2.5 માસ પછી ખરેખર પરિસ્થિતિ એવી હોય છે કે લોકોના ઘરમાં ખાવા પૂરતું નથી, બિયારણ નથી, એવા ખેડૂતો વાવેતર વગરના પડ્યા છે તો અને વરસાદ ઉપરથી ધક્કો દીધો છે. આવા સમયોમાં ખેડૂતોને સહાય ચૂકવી આપવી જોઈએ. સરકાર હમણાં ને હમણાં ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા લોન માફ કરે છે, કરોડોનું કરજ માફ કરે છે. તો આ તો જગતનો તાજ છે, ખેડૂત છે, રાત દિવસ એક કરીને મહેનત કરે છે, એવા લોકોને ધક્કો લાગ્યો છે તો એની ઉપર આપની નીચે ધરતી સિવાય કોઈ આધાર નથી, એવા લોકોને શા માટે સરકાર સહાય ચૂકવતી નથી, મારું એ કહેવાનું. મોહનભાઈ, અત્યારે ગરમા ગરમીનો માહોલ હતો, કોની રાહ જોઈને બેઠા છો આપ, શા માટે બેઠા છો હજી? અમે અહીંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે કીધું કે ભાઈ મામલતદારશ્રી સેવા સેતુના કાર્યક્રમમાં રોકાણા છે, એ સેવા સેતુનો કાર્યક્રમ વધશે એટલે આવશે. તો મેં એમને કીધું કે સ્થળ ઉપર બોલાવો, તો કે સ્થળ ઉપર બોલાવવા શક્ય નથી, તમારી સાથે ઓફિસે આવું ને તમે એની સાથે વાત કરજો. પણ મામલતદાર પોલીસ તંત્ર એની કામગીરી કરવા માટે આ વસ્તુ કરે છે, એમાં અમે કાયદાનું સન્માન કરીએ છીએ, પણ સાથે સાથે ત્યાં જવાથી આ પ્લાનને નિષ્ફળ બનાવવાનો એક નુસ્ખો અમને દેખાય છે.
પણ ખેડૂતોને ખરેખર જવાબ આપી દેવો જોઈએ. મામલતદારશ્રીએ આવવાની જરૂર કાંઈ નથી, માત્ર મામલતદારે અમને ફોન કરીને એટલું કહી દેવું જોઈએ કે બાકી રહેલા ખેડૂતોને પૈસા ચૂકવી આપવામાં આવશે અને 15 દિવસમાં ચૂકવી આપવામાં આવશે. મામલતદાર સાહેબ આવે નહીં તો કોઈ જરૂરિયાત નથી, માત્ર અમને ટેલિફોનિક મેસેજ આપી દે કે તમને ચૂકવી આપવામાં આવશે એટલે અમારો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ. ઓકે ઓકે.